સબસ્ક્રાઇબ કરો શિમારુ ગુજરાતી ચેનલ ને. વધુ મનોરંજન માટે વોટ્સએપ કરો હું ગુજરાતી 8097426767. રાજધાની એક્સપ્રેસ ક્યાં જાય છે? ચાલ બેસી જા, છોડી દઉં તને. એ બેસાડવા વાળી, તને એકવાર શાંતિથી સમજાવ્યો તો સમજણ નથી પડતી? ચૂપચાપ અહીંયાથી ચાલ્યો જા, નહીતર એક જ ઉદાંતની પડશે ને તો તારી આ બધી જાશી કે અહીં જ ઉતરી જશે અને હાલત ખરાબ થઈ જશે. અરે હાલત તો તને જોયા પછી આમ પણ પગથી માથા સુધી ખરાબ જ છે. હૈયું દેવાની હા પડે તો અત્યારે જ પકડી લો તારો હાથ. મિસ્ટર, હૈયું અને હાથ મનના માણી ગરને દેવાય, તારા જેવા લોફર ને નહીં, સમજ્યો? એ લોફર સમજે કે કઈ પણ, પણ તારું નામ તો કહેતી જા. એનું નામ જાણીને તું શું કરીશ? એના પર તો કોઈ બીજાની નજર છે. હવે આમાં શું થઈ ગયું? સલમાનની નજર ઐશ્વર્યા ઉપર હતી તો પણ અભિષેક લઈ ગયો ને. કેટલા અફસોસની વાત છે, જે તારા નામ પર ફિદા છે એને તું નામ પણ નથી પૂછતો. ચિંટુ હવે ચિંતા ના કરીશ, તારો ભાઈ આવી ગયો છે. Oh!
થઈને મારા ભાઈને માર્યો તો? મરદ હોય તો બતાવ મને તારી મર્દાનગી. આજ હાથથી મારા ભાઈને માર્યો તો ને? જગદીશ ક્યાં ખોવાઈ ગયો? હા, શું વિચારે છે? કઈ નહીં મોટા ભાઈ, મારી તબિયત ખરાબ છે, હું જાઉં છું. જગદીશ, તારી ઉદાસીનું કારણ હું જાણું છું. જાનકી હવે તારી ભાભી છે. હા, હવે મારી ભાભી જ છે. જગદીશ, તારા હોઠ પર હવે જાનકીનું નામ પણ આવશે તો તારા મોટાભાઈને નહીં ગમે. જાણું છું ગીતા, પણ હું શું કરું? મારા દિમાગને તો સમજાવી લઈશ, પણ મારા દિલને સમજાવી શક્યો હોત? મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે જેને હું પ્રેમ કરતો હતો એ મારી ભાભી બનીને આ ઘરમાં આવશે. જગદીશ, આ બધી વાતો હવે દિલમાં દફનાવી દે, નહીંતર પરિણામ બહુ ખરાબ આવશે. ઘરની ઇજ્જત આબરૂ તો ઠીક, ભાઈ ભાઈ વચ્ચે વેર થઈ જશે. જાનકીના પ્રેમને એક નાનકડું સપનું સમજી ભૂલી જા. દુનિયાનો કોઈ પણ માણસ પોતાના પહેલા પ્રેમને ક્યારેય ભૂલી શકતો નથી ગીતા, પણ મારો પ્રેમ તો એક તરફી હતો. એ વાતની હવે મને ખબર પડી. હું જેમ વાત ભૂલી જાઉં છું એમ તું પણ ભૂલી જજે ગીતા. જાનકી હવે મારી ભાભી છે, અને ભાભી એ તો માનું બીજું સ્વરૂપ હોય છે. હું કાલે જ ભાભીને મળીને બધી જ વાત કહી દઈશ. તારી વાત સાચી છે જગદીશ, ભલે તે મારા પ્રેમનો સ્વીકાર નથી કર્યો, પણ હું તો તને આજે પણ પ્રેમ કરું છું અને હંમેશા કરતી રહીશ. ગીતા, ઉપરવાળાએ આજ નક્કી કર્યો છે, પણ હવે સમજાયું. જગદીશે જાનકીને મારી નાખવાની કોશિશ કરી. મોટા ભાઈ, પેલા ભાભીને દવાખાને લીધો. મોટા ભાઈ, મારી વાત તો સાંભળો. મોટા ભાઈ, તે મને ધક્કો માર્યો, તારા મોટા ભાઈને ધક્કો માર્યો, તારા મોટા ભાઈને ધક્કો માર્યો. તે દવાખાને લઈ જવાને, કેટલું લોહી નીકળ્યું છે. પેલા ઇન્સ્પેક્ટરે એનું કામ કરી દીધું છે, હવે તમે પેલા મુખીને ઉઠાવી લો.
અને હા એના દીકરાની વહુને કહેજો કે જો એના સસરાને જીવતો જોવા માંગતી હોય ને તો એ જાતે જાવીને એને છોડાવી જાય, સમજ્યા? આ શું થઈ ગયું? બેન, તું ચિંતા ન કર, બધું સારું થઈ જશે. શું ધૂળ સારું થઈ જશે? અરે અભાગણી છે તું, અભાગણી! અમારા ઘરમાં પગ મૂક્યો અને અમારા ઘરનું સત્યાનાશ નીકળી ગયું. પણ ફોઈબા, એમાં મારો શું વાંક છે? મારા પર આવા આણ ન મૂકો. તારા પર આણ ન મૂકું તો શું તારા પગ ધોઈને પીઓ? મારા રામને પોલીસ પકડીને લઈ ગઈ, જગદીશ હોસ્પિટલમાં છે. મારા ભાઈને દુશ્મનો ઉઠાવીને લઈ ગયા. આ બધી આગ તારે કારણે લાગી છે. તે અમારા ઘરમાં પગ મૂક્યો અને અમારા ઘરનું સત્યાનાશ વળી ગયું. મોઢે તને કહું કે તારા સસરાને છોડાવવા નહીં જાય તો ક્યાં જઉં? કોને જઈને કહું? કોની મદદ માંગું? ફોઈબા, ફોઈબા, નહીં ફોઈબા, ફોઈબા મારી વાત સાંભળો, નહીં ફોઈબા. મારા રામને પોલીસ પકડીને લઈ ગઈ, જગદીશ હોસ્પિટલમાં છે. મારા ભાઈને દુશ્મનો ઉઠાવીને લઈ ગયા. નહીં, હવે મારે જ કંઈ કરવું પડશે. મારા પ્રાણના ભોગે પણ હું મારા સસરાને છોડાવવા જરૂરથી જઈશ. દીદી, ક્યાં જાઓ છો તમે? તે સાંભળ્યું નહીં. હું નહીં જાઉં તો એ લોકો મારા સસરાને? નહીં નહીં, હું એવું ક્યારેય નહીં થવા દઉં. હું આ ઘરની વહુ છું અને હું મારી ફરજમાંથી ક્યારેય નહીં ચૂકું, ક્યારેય નહીં. દીદી! ચિંટુ, મારા ભાઈ બાપુજીને કોઈ પણ સંજોગમાં વાતની જાણ ના થવી જોઈએ. બાપુજીને જાણ થઈ ગઈ છે. શું? હા, પણ આજે તારે કશું જ બોલવાનું નથી. તારા દિલમાં શું છે એ હું નથી જાણતી, પણ આજે તને હું મારા દિલની વાત કહેવા આવી છું. આજે તારી ભૂલના કારણે મારા માથા ઉપર કાળું કલંક લાગી ગયું છે. હું તારી ભાભી છું, તને હું લક્ષ્મણ માનું છું. આટલું કહેવા આવી હતી બસ. ચલે. નમસ્તે સાહેબ. નમસ્તે. મારે રામને મળવું છે. તમે કોણ છો? હું એમની પત્ની છું. સારું તો મળી લો. જાનકી, તું? હા, તમે આપેલું વચન યાદ કરાવવા આવી છું. રામ, તમે કહ્યું હતું ને કે સચ્ચાઈ જાણ્યા વગર ક્યારેય મારા ઉપર શંકા નહીં કરો. જાનકી, મેં તારા પર કોઈ જાતની શંકા નથી કરી. લક્ષ્મણ ઉપર શંકા કરો એટલે સીતાના માથા ઉપર પણ કલંક લાગે જ છે. તમારો ભાઈ એ મારો દિયર છે, હું એની ભાભી છું. આખા જગતમાં માત્ર આપણો દેશ જ એક એવો છે જ્યાં ભાભી પોતાના દિયરોને પોતાના દીકરા સમાન ગણે છે. આજે તમે મારા દિયર પર શંકા કરી એક ભાભીનું નહીં પણ સમગ્ર દેશની સંસ્કૃતિ ઉપર તમાચો માર્યો છે.